કોઈએ મોબાઈલમાં જોયું હશે, કોઈએ બુકમાં જોયું હશે, કોઈએ ટીવીમાં જોયું હશે, હોસ્પિટલમાં હોય, અને કેટલાક ભારતીય વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હશે, ત્યાં પણ આવું જોયું હશે. બરાબર, તો આ શું છે? હાડપિંજર. એક હાડપિંજર છે, અને હાડપિંજર નામ બનાવેલું છે, એને બીજું કંકાલ તંત્ર પણ આપણે કહીએ છીએ, અને અંગ્રેજીમાં સ્કેલેટન કહીએ છીએ. આવું હાડપિંજર આપણા શરીરની અંદર આવેલું હોય છે. હાડપિંજરનું કાર્ય શું? હાડપિંજર આપણને હલનચલન કરવામાં મદદરૂપ બને. હવે હાડપિંજર છે, હવે આપણે હલનચલન કરી શકીએ ને, દોડી શકીએ, ચાલી શકીએ, એટલે શું થાય કે આપણે સાપને જોયા હશે ને, એવી રીતે આ ડસ્ટબિન ચાલતા હોય ને, એવી રીતે ચાલવું પડે. હાડપિંજર છે તો જ આપણે સીધા ટટ્ટાર ઉભા રહી શકીએ, ટટ્ટાર બેસી શકીએ, એટલે કે આપણા શરીરને આધાર આપવાનું કામ કરે, ટેકો આપવાનું કામ કરે, મજબૂતાઈ આપવાનું કામ કરે. તો વિચાર કરો, આપણા શરીરમાં હાડપિંજર ના હોય તો આપણે કેવા આકારના હોય? કોઈ ચોક્કસ આકારના હોય નહીં ને, એટલે આપણા શરીરને આકાર આપવાનો પણ કામ કરે છે, જેમ કે ચહેરાનો, હાથનો, પગનો, આપણે ચોક્કસ આકાર એ હાડપિંજરના કારણે છે, એટલે આપણા શરીરને આકાર આપવાનું કામ કરે. બીજું કે આપણા શરીરમાં કેટલાક નાજુક અવયવ આવેલા હોય છે, જેમ કે હૃદય, ફેફસા, મગજ, આ બધા અવયવનું રક્ષણ કરવાનું પણ કામ કરે છે. જોઈએ તો આપણે હૃદય, ફેફસા આપણે હાડપિંજર દ્વારા આ છાતીના પિંજરાની અંદર રક્ષાયેલા હોય છે. જ્યારે મગજ, મગજ પણ નાજુક અવયવ છે, મગજ ક્યાં રક્ષાયેલું હોય? આ ખોપડીના હાડકાની અંદર રક્ષાયેલું હોય છે. એટલે એવી રીતે આપણા શરીરમાં આવેલા નાજુક અવયવનું રક્ષણ કરવાનું પણ કામ કરે છે. હવે આપણા શરીરના હાડપિંજરમાં કુલ કેટલા હાડકા હોય? કોઈ કહેશે મને આપણા શરીરના હાડપિંજરમાં કેટલા હાડકા આવેલા હોય છે? આપણા શરીરના હાડપિંજરમાં 206 હાડકા આવેલા હોય છે. પણ જે બાળકનો જન્મ થાય, જન્મ સમયે બાળકના શરીરમાં 206 કરતા પણ વધારે હાડકા હોય છે, લગભગ 300 જેટલા. કેટલા? 300 જેટલા. પણ બાળક ધીરે ધીરે જેમ જેમ મોટું થતું જાય, તેમ તેમ અમુક હાડકાનો ભેગો વિકાસ થાય, અને કેટલાક જોડાશે, કેટલાક છૂટા પડશે, એટલે બાળક જયારે પુખ્ત થશે ત્યારે 206 જેટલા હાડકા જશે, જન્મ સમય લગભગ 300 જેટલા, અને પુખ્ત વય 206. હવે આપણે 206 કયા ભાગમાં કેટલા હાડકા આવેલા છે એ આપણે જોઈએ. સૌથી પહેલા છે માથાના અને ચહેરાના ભાગમાં. આ માથાના અને ચહેરાના ભાગમાં કુલ 22 હાડકા હોય છે, 22. પછી આ છે આપણી સ્કંદમેખલા કહીએ અને અન્ય હાડકાઓને, જે આપણા ખભા પાસે હોય એને સ્કંદમેખલા કહીએ, એમાં કુલ 4. પછી આ છે છાતીનું પિંજરું, અને આ પાસળીઓ છે, તો પાસળીઓની કુલ 12 જોડ છે. એક જોડમાં કેટલા આવે? તો 2. તો 12 જોડમાં કેટલા થાય? 24. આ 24 પાસળીઓ જોડતું એક હાડકું, જેને આપણે ઉરુસ્થિ કહીએ, એટલે કુલ 24, અને એક આ જોડતું હાડકું એ 25, એટલે આ છાતીના કુલ 25 હાડકા. પછી આપણા હાથ, તો એક હાથમાં 30 અને બીજા હાથમાં 30, એટલે કુલ 60. પછી આજે આપણી કરોડસ્તંભ, અને કરોડસ્તંભમાં કુલ 33. પછી આ છે નીતમ મેખલા, આડકા આપણે શું કહીએ, નીતમ મેખલા, એ કુલ 2, અને પગ, તો આ એક પગમાં 30 અને બીજા પગમાં 30, આ રીતે કુલ 60. એટલે 22, 25, 4, 30, 33, 2 અને 60. આ રીતે આપણા હાડપિંજરમાં કુલ 206 હાડકા હોય છે. હવે આપણા હાડપિંજરમાં સૌથી મોટો હાડકો કયો હશે? આપણા હાડપિંજરમાં સૌથી મોટો હાડકો હોય છે આ પગની સાથળનું, અને સૌથી નાનું હોય છે કાનમાંનું. કાનમાં જે હાડકા આવેલા હોય છે એના પણ નામ છે એરણ, હથોડી અને પેંગડું, તેમાં સૌથી નાનું પેંગડું હોય છે. હવે આપણું હાડપિંજર શેને બદલ્યું? આપણું હાડપિંજર છે, આપણું હાડકા ભેગા પડે બદલું,
પછી ખુરચા પણ આવેલા હોય છે અને દરેક સાંધાઓની વચ્ચે સીધા પર ખુરચા આવેલા હોય છે. પછી હવે હાડકામાં પણ સૌથી વધારે પ્રમાણ કેલ્શિયમનો હોય છે. આપણે જોઈએ આપણું હાડપિંજર એ કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસનું બનેલું હોય છે. ફોસ્ફરસ લગભગ 8% જેટલું હોય છે. હવે આપણા શરીરના હાડપિંજર આપણા શરીરમાં છે, પણ કેટલાક એવા પણ જીવો છે કે જેનું હાડપિંજર કંકાલ શરીરની ઉપર પણ હોય છે, જે એમના શરીરનું રક્ષણ કરે છે. જેમ કે તમે કાચબો તો બધા જોયો છે ને, એમના શરીરનો ઉપર ભાગ જોયો છે, એકદમ કઠણ હોય છે ને, એમનું કંકાલ છે એ શરીરનું ઉપર છે, એના શરીરનું રક્ષણ કરે છે. પછી વંદારું પણ એવી રીતે હોય છે, કંકાલ એના શરીરની ઉપર હોય છે. એટલે એવા કેટલાક જીવો પણ છે કે જેના શરીરને ઉપર પણ કંકાલ હોય છે. આ છે આપણું હાડપિંજર. હવે આપણે જોઈએ માનવીય શરીરની રચના, એટલે કે હ્યુમન એનાટોમી. આપણા કમરથી ઉપરના ભાગમાં આવેલા કેટલાક આપણે અવયવ વિશે જોઈએ. આપણે કમરથી જે ઉપરનો ભાગ છે એ ભાગને આપણે ટોર્સો કહીએ. તો આ સૌથી પહેલા ઉપર આ શું છે, માથાના ભાગમાં આ ખોપડી ના હાડકાની અંદર આ મગજ આવેલું હોય છે. મગજ વિશે પછી આપણે વિસ્તારથી સમજીએ. પછી અહીં શું આવેલું હોય, શ્વાસ નળી અને અન્નળી અને શ્વાસ નળી. શ્વાસ નળી એ આપણા શું કરે છે, આપણે શ્વસનમાં શ્વસન ક્રિયા કરીએ ને, શ્વાસમાં ઓક્સિજન લઈએ, ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢીએ, એ વાયુની અવર જવર માટેનો માર્ગ છે. તે શ્વાસ નળી લગભગ 10-16 સેન્ટીમીટર જેટલી હોય છે અને એ તલ ભાગેથી બે ભાગમાં વહેંચાય છે અને બંને ક્યાં જાય, ફેફસામાં જાય છે. હવે અન્નળી, આપણે જે ખોરાક ખાઈએ તે મુખથી જઠર સુધી ખોરાકને પહોંચાડવાનું કામ કોણ કરે, તો અન્નળી. અને પુખ્ત વયની વ્યક્તિમાં અન્નળીની લંબાઈ આશરે 25 સેન્ટીમીટર જેટલી હોય છે. હવે શું છે, ફેફસા. ફેફસાને આપણે અંગ્રેજીમાં શું કહીએ, ફેફસાને આપણે અંગ્રેજીમાં લંગ્સ કહીએ છીએ. હવે કેટલા ફેફસા હોય, બે, એટલે કે એક જોડ. હવે ફેફસાનું વજન કેટલું હોય, ફેફસાનું વજન લગભગ 1.3 કિલોગ્રામ જેટલું હોય છે, એટલે કે લગભગ 1300 ગ્રામ જેટલું હોય છે. હવે આપણે શ્વસન ક્રિયા કરીએ ને, કીધું ને કે આપણે શ્વાસ નળી વાયુનો વજન થાય, તલ ભાગી વહે છે, બને ફેફસામાં જાય. તો આપણે જે શ્વાસ વાયુ ફેફસામાં જાય, એ ફેફસામાં શું થાય, રુધિરનું શુદ્ધિકરણ થાય ને, રુધિરમાં ઓક્સિજન મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે. હૃદય. હૃદય વિશે પછી આપણે વિસ્તારથી સમજીએ. અને આ શું છે, યકૃત. યકૃતને આપણે અંગ્રેજીમાં લીવર કહીએ છીએ. હવે આપણા શરીરમાં ઘણી બધી ગ્રંથિ આવેલી હોય છે, તેવી જ આ પણ એક પ્રકાર ગ્રંથિ છે, કે આપણા શરીરમાંની સૌથી મોટી ગ્રંથિ છે. હવે યકૃતનું વજન કેટલું હોય, યકૃતનું વજન લગભગ 1500 ગ્રામ જેટલું હોય છે, એટલે કે 2.5 કિલોગ્રામ જેટલું હોય છે. જે આપણે પેટ અંગ્રેજીમાં સ્ટમક કહેવાય. આપણે જે પણ ખોરાક ખાઈએ એનો સંગ્રહ ક્યાં થાય, જઠરમાં, અને ખોરાકને વલોવાનું કાર્ય જઠરમાં થાય છે. અને આતરડા, આતરડાને આપણે અંગ્રેજીમાં શું કહીએ, ઇન્ટેસ્ટાઇન. મોટું આતરડું એટલે કે લાર્જ ઇન્ટેસ્ટાઇન, નાનું આતરડું એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. હવે આતરડાની લંબાઈ કેટલી હોય, તો મોટા આતરડાની લંબાઈ લગભગ 5 ફૂટ જેટલી હોય છે, જ્યારે નાના આતરડાની લંબાઈ લગભગ 20 ફૂટ જેટલી હોય છે. હવે આપણું છે મગજ.
માનવીય શરીર રચનામાં હડતાની અંદર મગજ રક્ષાયેલો હોય છે. હવે મગજ એક સ્નાયુ પેશીઓનો બનેલો હોય છે અને મગજનો 70-78% ભાગ પાણીનો બનેલો હોય છે. હવે મગજનું વજન કેટલું હોય? તો નાના બાળકમાં મગજનું વજન લગભગ 350-400 ગ્રામ જેટલું હોય. કેટલું હોય? 350-400 ગ્રામ. અને જે મોટા વયની વ્યક્તિમાં એટલે કે પુખ્ત વયની વ્યક્તિમાં મગજનું વજન લગભગ 1 કિલો 300 ગ્રામ થી લઈને 1 કિલો 400 ગ્રામ એટલે કે 1300 ગ્રામ થી 1400 ગ્રામ જેટલું હોય છે. હવે આ મગજ શું કામ કરે? તો મગજ શું કામ કરે? યાદ રાખવાનું, વિચારવાનું, સમજવાનું, ઓળખવાનું, મતલબ આપણા આખા શરીરનું નિયંત્રણ કરવાનું અને સંદેશાઓની આપ લે કરવાનું. તો હવે જોઈએ ઘણા બધા કેન્દ્ર પ્લસ મગજમાં કાર્યના આધારે 3 ભાગ પાડવામાં આવેલા છે. અલગ અલગ કાર્ય અલગ અલગ કેન્દ્ર પર થાય છે. તો આપણે જોઈએ એ ભાગ, એક તો અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અને અગ્ર મગજ પર કયા કયા કાર્યોનું નિયંત્રણ થાય? આપણે યાદ રાખવું, સમજવું, બોલવું અને આ બધી ક્રિયાઓનું નિયંત્રણ અગ્ર મગજના ભાગ પર થાય છે. મધ્ય મગજ જોઈએ. મધ્ય મગજ તો અગ્ર મગજ અને મધ્ય મગજને પણ નિયંત્રણ કરતા કેન્દ્રો આ મધ્ય મગજ પર આવેલા છે. અગ્ર મગજ અને પશ્વ મગજને નિયંત્રણ કરતા કેન્દ્રો ક્યાં આવેલા છે? મધ્ય મગજ પર. અને આપણા હાથ પગ જેવા અંગોનું નિયંત્રણ આ મધ્ય મગજના ભાગ પર થાય છે. હવે જે પશ્વ મગજ, તો આપણે જેને આપણે નાનું મગજ પણ કહીએ, તો પશ્વ મગજ પર કયા કાર્ય નિયંત્રણ થાય? જેમ કે આપણે અમુક આપણા શરીરમાં ક્રિયા હોય થાય છે જે આપણી ઈચ્છાથી થતી આપમેળે ચાલે છે. અને જેમ કે હૃદયનું ધબકવું આપણે આપણે કંટ્રોલ પડે છે ને, આપમેળે ધબકે છે. પછી પાચન, શ્વસન ની ક્રિયા, આ બધી ક્રિયાઓનું નિયંત્રણ એ પશ્વ મગજના ભાગ પર થાય છે. એટલે એના નિયંત્રણ કેન્દ્રો આ પશ્વ મગજ પર આવેલા હોય છે. અને આપણે બીજું પણ કીધું ને, સંદેશાઓની આપ લે કરવાનું. હવે સંદેશાઓની આપ લે જોઈએ તો કેવી રીતે? હવે તમને આપણને કોઈને પણ શરીરના કોઈ પણ ભાગમાં કઈ પણ થાય, આપણને ઈજા થાય કે કઈ પણ ખબર પડી જાય ને, તો કેવી રીતે? આપણે મગજમાં જોઈએ તો 15 કરોડ થી 33 કરોડ જેટલી તંતુ અને મજ્જાતંતુ આવેલી હોય છે. એ કરોડરજ્જુ મારફતે આપણા આખા શરીરમાં પ્રસરેલી હોય છે. શરીરના કોઈ પણ ભાગમાં કઈ પણ થાય તો ત્યાંથી તે સંવેદના ચેતાઓ મારફતે કરોડરજ્જુ મારફતે આપણા મગજ સુધી પહોંચે છે. આ રીતે સંવેદનાઓની આપ લે થાય અને આપણને કઈ પણ થાય તો ખબર પડી જાય છે. પણ એ પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે આપણને ખ્યાલ આવતો નથી. તો આ રીતે મગજ કાર્ય કરે છે. હવે આ શું છે? આંખ. તો આંખને આપણે અંગ્રેજીમાં શું કહીએ? આઈ કહીએ. આંખ વડે આપણે શું કામ કરીએ? જોવાનું. અને આંખને આપણે કેમેરા સાથે સરખાવી શકીએ. તો આંખમાં કયા કયા ભાગ આવેલા હોય છે તે આપણે જોઈએ. આંખમાં જે સૌથી ઉપરનો પારદર્શક ભાગ હોય એને આપણે પારદર્શક પટલ કહીએ છીએ. અને આપણે છિદ્ર જેવી રચના દેખાશે. છિદ્ર હોતું નથી પણ આપણે છિદ્ર જેવી રચના દેખાય જેને આપણે કીકી કહીએ. પછી એક આપણને અત્યારે ભૂરા રંગ જેવું દેખાશે ને, એ છે કનિનિકા. કનિનિકા 3 રંગની હોઈ શકે, ભૂરા રંગની, કથ્થઈ રંગની અથવા કાળા રંગની. પછી નેત્રમણિયા હોય અને નેત્ર પટલ. એટલે આંખમાં કયા કયા ભાગ આવેલો હોય? પારદર્શક પટલ, કીકી, કનિનિકા, નેત્રમણી અને નેત્ર પટલ. આંખમાં આટલા ભાગ આવેલા હોય છે. હવે આપણે આંખ વડે જોવાનું કાર્ય કરે, કોઈ પણ વસ્તુ જોવા માટે આંખ જરૂરી છે. પરંતુ ફક્ત આંખ હશે તો આપણે બધા સમય બધું જોઈ શકીએ. હવે રાત્રે જેવું હોય તો આપણી પાસે આંખો છે પણ રાત્રે આપણને અંધારામાં દેખાશે કઈ નહીં ને. જોવા માટે બીજું શું જોઈએ? પ્રકાશ. એટલે કોઈ પણ વસ્તુ જોવા માટે પ્રકાશ જરૂરી છે. જોવાની પ્રક્રિયા કેવી રીતે થાય તે આપણે સમજીએ.
હવે કોઈ પણ વસ્તુ આપણને દેખાય છે સામે કેવી રીતે વસ્તુ પર પ્રકાશના કિરણો પડે છે અને વસ્તુ પર પ્રકાશના કિરણો અથડાય છે આપણી આંખ ઉપર આવે છે અને નેત્રમણી પર પડે છે અને નેત્રમણી પર વક્રીભવન અને એ પણ વસ્તુ દેખાય છે વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખના નેત્ર પટલ ઉપર રચાય છે બિંદુ રચાય સ્પષ્ટ નાનું અને ઊંધું દ્રષ્ટિ ચેતા વડે એ પ્રતિબિંબ મગજ દ્વારા અર્થઘટન થાય અને વસ્તુને આપણે સીધી જોઈ શકીએ છીએ તો આપણે આ રીતે જોવાની ક્રિયા કરીએ છીએ હવે આપણી આંખ છે બરાબર હવે કેટલાક એવા પણ જીવો છે એક જીવ એવું છે ને કે તેની આંખ જો કાપી નાખવામાં આવે ને તો થોડા દિવસમાં પાછી નવી વિકસાવી લે ગોકળ ગાય કોણ ગોકળ ગાય એની આંખ જો કાપી નાખવામાં આવે પછી તે પાછી થોડા સમયમાં પોતાની નવી આંખ વિકસાવી લે છે આ શું છે દાંત દાંતને આપણે અંગ્રેજીમાં શું કહીએ ટીથ તો દાંત ક્યાં આવેલા હોય છે આપણા મોંમાં જડબાના હાડકામાં કુપાયેલા હોય છે હવે દાંત તો દાંતમાં દાંતો બે પ્રકારના હોય દુંધિયા દાંત અને કાયમી દાંત દુંધિયા દાંત કોને કહેવાય બાળક જન્મ થશે પછી થોડા મહિના પછી દાંત ઉગવાનું સ્ટાર્ટ થશે ને તો એ છ વર્ષ થાય ત્યાં સુધી દુંધિયા દાંતના ઊંઘી જશે અને દુંધિયા દાંતની સંખ્યા કેટલી હોય 20 જેટલી ઉપર જડબામાં 10 નીચે જડબામાં 10 એટલે કુલ 20 ચોથી 12 વર્ષની ઉંમરની વચ્ચે એ દાંત પડવાનું સ્ટાર્ટ થશે અને તો એ દાંત પડી જાય એની જગ્યાએ એ દાંત પડવાનું સ્ટાર્ટ થાય એની જગ્યાએ નવા દાંત એને કહેવાય કાયમી દાંત કાયમી દાંતની સંખ્યા કેટલી હોય છે આપણે મુગટ કહીએ એ ઇનેમલ નો બનેલો હોય છે એટલે આપણે ઇનેમલ પણ કહીએ છીએ અને દાંતનો કેટલો ભાગ પેઢાથી આવરિત હોય એ ભાગને ગ્રીવા કહીએ અને દાંતના નીચે મૂળ આવેલા હોય છે હવે દાંતની આપણી ગોઠવણી કેવી રીતે થયેલી હોય આપણે સમજીએ ધારો કે મારી પાસે જડબું છે ને અર્ધું જડબું છે આપણે મધ્યમાંથી એક તરફ દાંતની ગોઠવણી ગણી અને આપણે મધ્યમાં જોઈએ મધ્યમાં પછી બે છેદક દાંત પછી તીક્ષ્ણ દાંત આવે છે જેને આપણે રાક્ષી દાંત કહીએ કે એ પછી બે આગળની ધાર હોય એને આપણે અગ્રધાર કહીએ અને અંદરની ત્રણ મુખ્ય ધાર જેને આપણે મુખ્ય ધાર કહીએ બે છેદક દાંત એક રાક્ષી દાંત બે અગ્રધાર અને ત્રણ મુખ્ય ધાર એટલે કુલ 8 આ તરફ પણ 8 એટલે કુલ 16 નીચે પણ આ રીતે ગોઠવાયેલા હોય છે એટલે દાંતની ગોઠવણી આ રીતે થયેલી હોય છે હવે દાંત શેના બદલ હોય છે તો દાંત એ કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફેટ ના બનેલા હોય છે હવે દાંત નો ઉપયોગ આપણે દાંત નો ઉપયોગ શેના માટે કરીએ ખોરાક ચાવવા માટે વેરી ગુડ ખોરાક ને ચાવવા માટે અને પછી બીજો પણ ઉપયોગ છે હવે તમે ફાડવા માટે તો ખોરાક ને ચાવવા માટે ખોરાક ને તોડવા માટે પછી બીજું છે તમે કોઈ જોયા છે ઉંમર વાળા જેવા વ્યક્તિ હોય અને એમના દાંત પડી ગયા હોય અને એમને તમે બોલતા સાંભળ્યા છે સ્પષ્ટ બોલી શકે એ લોકો કેટલાક અક્ષરો છે એ દાંત હોય તો ઉચ્ચાર કરી શકાય અને તે અક્ષરો કહેવાય દંતવ્ય અક્ષરો તે કયા કયા છે જેમ કે ત થ દ ભ ન આ જે અક્ષર ઉચ્ચારે એ અક્ષર નો ઉચ્ચાર કરી
શકીએ એટલે અમુક કેટલાક દંતવ્ય છે જેમ કે ત થ દ ધ ન તો અક્ષરોના ઉચ્ચારણ માટે પણ વાત જરૂરી છે ઓકે લાગી લખ્યું છે અવાજ બરાબર નથી આવતો હેલો સર સર અવાજ બરાબર નથી આવતો સર હેલો સર અવાજ બરાબર નથી આવતો હૃદય ક્યાં આવેલું બે ફેફસાઓની વચ્ચે સહેજ ડાબી બાજુ પરંતુ આપણે દુનિયામાં કેટલાક એવા પણ વ્યક્તિઓ છે કે જેનું હૃદય જમણી બાજુ આવેલું હોય છે પરંતુ લાખો કરોડો વ્યક્તિઓની વચ્ચે કોઈ વ્યક્તિ મળી આવે કે જેનું હૃદય જમણી બાજુ આવેલું હોય શકે હવે હૃદયનો આકાર કેવો છે શંકુ જેવો હૃદયનો આકાર શંકુ જેવો છે અને આપણા પોતાનું હૃદયનું કદ આપણી પોતાની બંધ મુઠ્ઠી જેટલું હોય છે હૃદયનું કદ કેટલું હોય પોતાની બંધ મુઠ્ઠી જેટલું હોય છે હૃદયનું વજન કેટલું હોય તો પુખ્ત વયસ્ક સ્ત્રીઓમાં હૃદયનું વજન 250 ગ્રામ થી 300 ગ્રામ જેટલું હોય છે જ્યારે પુરુષોમાં હૃદયનું વજન 300 ગ્રામ થી 340 ગ્રામ જેટલું હોય છે સ્ત્રીઓમાં કેટલું 250 ગ્રામ થી 300 ગ્રામ જેટલું ત્યારે પુરુષોમાં 300 ગ્રામ થી 340 ગ્રામ જેટલું હોય છે હવે આપણું હૃદય ચાર ખંડમાં વહેંચાયેલું છે કેટલા ખંડમાં ચાર ઉપરના બે ખંડને આપણે શું કહીએ કર્ણ અને નીચેના બે ખંડને ક્ષેપક આ ચારે ખંડો પાતળા પડદા વડે એકબીજાથી અલગ પડે છે જમણી બાજુ જમણું કર્ણ જમણું ક્ષેપક ડાબી બાજુ ડાબું કર્ણ આપણું ક્ષેપક હવે હૃદય શું કામ કરે માટે હેલો સર સર અવાજ નથી આવતો હેલો હેલો આવે છે અવાજ ઓકે હવે આવે છે ધમની અને શીરા મારફતે ધમની એ શુદ્ધ લોહીનું વહન કરે શીરા એ અશુદ્ધ લોહીનું વહન કરે આ રુધિર પરિવહનની પ્રક્રિયા આપણે રુધિર અભિસરણ તંત્ર ની પ્રક્રિયા કહીએ છીએ વાલ પણ આવે વાલ આ કર્ણક અને ક્ષેપક ની વચ્ચે વાલ આવે હૃદયમાં હવે વાલ શું કામ કરે તમને બધાને ખ્યાલ હશે તમે સાયકલ ના કે ગાડીની આપણે ગાડીમાં બાઇકમાં કે ટાયર અને ટ્યુબ હોય એમાં વાલ વાવેલા હોય અને એના મારફતે આપણે શું કરીએ હવા ભરીએ ને વાલ શું કામ કરે પંપથી હવા તો ભરીશું તો હવાને વાલ અંદર જવા તો દેશે પણ આપણે વાલથી ભરી ત્યાંથી પાછી ભરતી અટકાવે એટલે એક જ દિશામાં આગળ ધકેલવાનું કામ કરે તો એવી જ રીતે એમાં પણ હૃદય પણ કર્ણ અને ક્ષેપક ની વચ્ચે વાલ આવેલો હોય તો એ વાલ કર્ણક માંથી ક્ષેપક માં લઈ જશે
તો કણકમાંથી ક્ષેપકમાં લઈને જવા દેશે, પરંતુ ક્ષેપકમાંથી કણકમાં પાછું ફરતું અટકાવે, એટલે એક જ દિશામાં આગળ ધકેલવાનું કામ કરે છે. આ રીતે હૃદય કાર્ય કરે છે. હવે આપણા શરીરનું સૌથી ચામડી, અને એને આપણે ત્વચા પણ કહીએ અને અંગ્રેજીમાં સ્કિન કહીએ, ચામડી આપણા શરીરનું રક્ષણ કરે છે. હવે આપણી ચામડી ત્રણ સ્તરમાં આવે છે, એટલે કેટલા સ્તરમાં? ત્રણ. ઉપરના સ્તરને આપણે બાહ્ય સ્તર કહીએ, મધ્ય સ્તર, પછી આ અંતર સ્તર. બાહ્ય સ્તર પર શું આવેલું હોય? વાળ આવેલા હોય, નાના નાના છિદ્રો આવેલા હોય. વાળતા પણ દેખાશે પણ છિદ્રો દેખાતા નથી. પણ આપણે કઈ કાર્ય કરીએ, કસરત કરીએ, રમીએ, અને આપણને પરસેવો બહાર આવે, એ છિદ્રો મારફતે બહાર આવે છે. મધ્ય સ્તરમાં તેલી એક આવેલી હોય છે. હવે ઉદર સ્તરમાં શું આવેલું હોય? આપણી ચામડી શું? આપણી ચામડી એ બરાબર અવાજ નહી આવે, સંભળાય છે? ક્લિયર? હેલો. યસ સર. ના સર. અનુભવ કરતી ગ્રંથિ આપણા ચામડીના ત્રીજા સ્તર માં આવેલી હોય છે. એ ગ્રંથિઓ નામ શું છે? સ્પર્શગ્રાહી, દબાણગ્રાહી, ઉષ્માગ્રાહી, પીડાગ્રાહી. સ્પર્શગ્રાહી મતલબ સ્પર્શ ગ્રંથિ, ત્યાગ્રાહી મતલબ પીડા, પછી દબાણગ્રાહી મતલબ દબાણ અનુભવતી, અને ઉષ્માગ્રાહી મતલબ ઠંડી ગરમી અનુભવીએ ને, એ બધી ગ્રંથિ આવેલી હોય છે. એટલા બધી વસ્તુ આપણે ચામડીના ત્રીજા સ્તરમાં કરીએ છીએ. હવે આગળ જોઈએ, આ શું છે? આ એને આપણે કિડની કહીએ. અને કિડની અંગ્રેજી નામ છે, એને કહેવાય મૂત્રપિંડ. ગુજરાતીમાં શું કહેવાય? મૂત્રપિંડ. હવે આપણા શરીરમાં કેટલી કિડની આવેલી છે? બે. એ કિડની ક્યાં આવેલી છે આપણે જોઈએ. અહીં તમને બે દેખાશે ને, ભૂરા રંગની. અહીં આપણું પેટ આવ્યું હોય ને, તો કિડની આપણા પેટની પાછળ સહેજું આ કમરના ભાગમાં કરોડરજ્જુ ની બંને બાજુએ કિડની આવેલી હોય છે. પુખ્તવયની વ્યક્તિમાં કિડની લગભગ 10 સેન્ટીમીટર લાંબી હોય, 5 સેન્ટીમીટર પહોળી હોય અને 4 સેન્ટીમીટર જેટલી જટિલ હોય છે. કિડની કેટલી હોય? આશરે 10 સેન્ટીમીટર, પહોળાઈ લગભગ 5 સેન્ટીમીટર અને જાડાઈ લગભગ 4 સેન્ટીમીટર જેટલી હોય છે. અને કિડનીનું વજન કેટલું હોય? કિડની નું વજન લગભગ 125 ગ્રામ થી 170 ગ્રામ થી હોય છે. હવે કિડની શું કામ કરે? તો કિડની આપણા શરીરમાં જે નકામો પ્રવાહી કચરો હોય એને પેશાબ સ્વરૂપે બહાર કાઢવાનું કામ કરે છે. લોહીને કાઢવાનું, લોહીને ફિલ્ટર કરવાનું. આપણા શરીરમાં રહેલી પ્રવાહી અશુદ્ધિને કિડની છે. આપણા શરીરની લોહીને 20% બધા ન્યૂટ રાખશો ને તો સરખું સંભળાશે. બધા ઓકે, તો કેટલી શું કરે
કોઈ કારણ કિડની ખરાબ થઈ જાય તો આપણે બીજી કિડની દ્વારા પણ જીવી શકીએ, પરંતુ આપણે કઈ વધારે વજન ઉંચકવા વાળું કે એવું કોઈ કાર્ય કરી શકતા નથી, હાર્ડવર્ક કરી શકતા નથી, બરાબર. પણ જો કોઈ કારણસર બંને કિડની ખરાબ થઈ જાય તો વ્યક્તિ મૃત્યુ પામે છે થોડા સમય પછી, ને અને એના માટે બચવાના બે ઉપાય છે. કોઈ વ્યક્તિની કિડની ખરાબ હોય અને કોઈ બીજો વ્યક્તિ કિડની આપવા તૈયાર હોય, કોઈ દાનમાં આપે કે પૈસાથી આપે, અને બંનેને કિડનીમાં થોડી ઘણી સામ્યતા હોય એટલે કે મેચ થતી હોય, એક વ્યક્તિની કિડની બીજી વ્યક્તિની કિડની જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરીને જીવી શકાય, અને શક્ય ના બને તો એના માટે પણ બીજો એક ઉપાય છે, ડોક્ટર પાસે જઈને સારવાર કરાવી પડે. એ સારવારનું નામ છે ડાયાલિસિસ. બીજા વ્યક્તિની કિડની ના મળે તો બીજી પણ એક સારવાર છે, એ સારવાર નું નામ છે ડાયાલિસિસ. એ લોહીને ફેર બદલી કરવાની પ્રક્રિયા છે. હવે કિડની ખરાબ થઈ જાય તો આપણા શરીરમાં નકામા પ્રવાહી કચરો ગણાશે નહીં લોહીમાંથી, એટલે ડાયાલિસિસ કરવું પડે. પણ ડાયાલિસિસ શું કે અમુક દિવસના અંતર અંતર કરવું પડે, એ ખૂબ જ ખર્ચાળ સારવાર છે, અને એ ના થઈ શકે તો પછી બચવાનો બીજો કોઈ ઉપાય નથી. હવે જોઈએ, કોઈ પણ વસ્તુનું એક નાનામાં નાનો ભાગ હોય છે, કોઈ પણ વસ્તુ નાનામાં નાના નાના ભાગો એટલે કે નાના નાના એકમો ભેગા મળી મળીને બનેલી હોય છે. જેવી રીતે આપણું મકાન જોઈએ એ પણ જોઈએ, પેલા પાયો નાખીએ, ઈંટ ભેગી કરીએ, ઈંટ ભેગી થઈને દિવાલ બને, દિવાલ ભેગી થઈને ઓરડા બને, ઘણા બધા ઓરડા ભેગા થાય, છાપરું નાખીએ, ધાબું ભરીએ, મકાન તૈયાર થાય, અને સ્ટેપ બાય અવાજ નથી આવતા કેમ કરતી કહેતા બોલ ની સર અવાજ નહી આવે સર સિવાયના બધા પોતાના વિડીયો અને સ્પીકર ઓફ કરી દો તો સર નું દેખાશે તમને. બધા પોતાના વિડીયો અને સ્પીકર ઓફ કરો. વનસ્પતિ કોષ ની રચના, પ્રાણી કોષ ને આપણે અંગ્રેજીમાં શું કહીએ? એનિમલ સેલ. અને વનસ્પતિ કોષ ને આપણે અંગ્રેજીમાં પ્લાન્ટ સેલ કહીએ છીએ. હવે દરેક કોષના મધ્યમાં કોષ કેન્દ્ર આવેલો હોય, આપણા પ્રાણી કોષની ફરતે કોષરસ પટલ આવેલું હોય છે, જે પડદા જેવી રીતે ધરાવતું કોષરસ પટલ આવેલું હોય છે. અને આ કોષ કેન્દ્ર પટલ અને કોષરસ પટલની વચ્ચે એક જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે અંદર, જેને આપણે કોષરસ કહીએ. અને કોષરસમાં
વિવિધ અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે આ કહે છે રિટર્નલ, અને એને આપણે કર્ણક સૂત્ર, પછી આપણને કોથળીમાં રચના જોવા મળે અંતઃકોષરસ જાળ, પછી આ ગોલગી કાય, આ બધી, પછી રિબોઝોમ, આ બધી અંગિકાઓ આપણા કોષમાં આવેલી હોય છે. હવે વનસ્પતિ કોષની રચના, તો વનસ્પતિ કોષમાં ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. એ ફક્ત વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી. તો એ શેની બનેલી હોય? એ સેલ્યુલોઝના નિર્જીવ પદાર્થની બનેલી હોય છે. અને વનસ્પતિ કોષમાં આપણે જે પર્ણનો લીલો દેખાય ને, તેના કારણે એમાં હરિત કણ આવેલા હોય છે, એના કારણે આપણે એનો રંગ લીલો જોવા મળે. પણ ક્લોરોફિલ નામ તો રંગ લીલો હોય છે. એ શું કાર્ય કરે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. વનસ્પતિ કોષ તમને કેવું આપણું શરીર સારું બનેલું, સાસુ શરીરે 300 ભેગા મળીને બનેલું હોય છે. હવે કેટલાક સજીવો એક જ કોષના હોય, અને કેટલાક સજીવો ઘણા બધા કોષ ભેગા મળીને બનેલા હોય, એક જ કોષના બનેલા હોય, એને આપણે એક કોષી સજીવ કહીએ. અમીબા, પેરામિસિયમ, યુગલીના, વર્ટિસિલા, પ્લાઝ્મોડિયમ, યીસ્ટ, આ બધા એક કોષી સજીવો છે. આપણે ઘણા બધા કોષો ભેગા મળેલા છે, આપણે બહુકોષી કહેવાય. હવે પૃથ્વી પર ઘણા બધા જીવ આવેલા છે. અમુક જીવો એટલા બધા નાના હોય છે કે આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો એવા જીવોને કહેવાય સૂક્ષ્મ જીવો. સૂક્ષ્મ જીવોમાં ઘણા બધા પ્રકારના, એમાં આપણે જોયા બેક્ટેરિયા. અને બેક્ટેરિયા બધે હોય છે, તમારી આસપાસ હોય છે, મારા પર, તમારા પર, વસ્તુઓ પર બધે બેક્ટેરિયા હોય છે, પણ આપણને દેખાતા નથી એટલા સૂક્ષ્મ હોય છે. એક ટાકડીની અણી આવે ને, ટાકડીની અણી જેવી જગ્યામાં પણ હજારો બેક્ટેરિયા સમાઈ શકે છે. એક સેન્ટીમીટર જેટલી જગ્યામાં પણ લાખો બેક્ટેરિયા સમાઈ શકે, એટલા સૂક્ષ્મ હોય છે. એનું કદ કેટલું? તો બેક્ટેરિયાનું કદ 0.2 માઇક્રોન થી 100 માઇક્રોન જેટલું હોય છે. તો બેક્ટેરિયા 4 આકારના હોય છે, એટલે એના આકાર પ્રમાણે 4 પ્રકાર પડે છે. એક ગોલાણુ, દંડાણુ, સર્પાણુ અને વક્રાણુ. ગોલાણુ મતલબ ગોળાકાર, એટલે ગોળાકાર છે. વક્રાણુ મતલબ વાંચતા ચૂકા. દંડાણુ મતલબ આ આકારના, ઓકે. અને સર્પાણુ મતલબ સાપ જેવા આકારના હોય છે. તો ઘણા બધા બેક્ટેરિયાને કારણે ઘણા બધા રોગો પણ થાય છે. તો કેટલાક બેક્ટેરિયા સારા પણ હોય, તો આપણે દહીં ખાઈએ છે ને, આપણે બેગની ફ્લાઇંગ ગ્લાસ કહીએ છીએ. લીલોરી કાચ પરથી ચપટો હોય અને વચ્ચેથી ઉપસેલો હોય છે. એનો ઉપયોગ આપણે નાની વસ્તુને મોટી જોવા માટે કરીએ છીએ. લીલોરી કાચનો ઉપયોગ કોણ કોણ કરે? તો ડોક્ટર, ઈરાગસુ, ઈરાગસુનું કામ કરે તે, ચશ્માના કાચની બનાવટમાં, પછી ઘડિયાળ સમાનનું કામ કરતી ઘડિયાળી, પછી જ્યોતિષ કરશે હાથની રેખા જોવા માટે, પ્રયોગશાળાના વૈજ્ઞાનિકો કરે, આ બધા લીલોરી કાચનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીક વસ્તુ એટલી બધી નાની હોય કે આપણે લીલોરી કાચ વડે પણ જોઈ શકતા નથી. જેમ કે આપણે કોષોની રચના જોઈએ ને, આપણે કોષ જોઈએ ને, એ કોષોની રચના આપણે દરી આપે કે લીલોરી કાચ વડે ન જોઈ શકીએ. એના માટે આપણે સર્વપ્રથમ આપણે આ સૂક્ષ્મદર્શક યંત્ર ને અંગ્રેજીમાં શું કહેવાય? માઇક્રોસ્કોપ કહેવાય. પરંતુ આપણે એમાં પણ જોવા માટે એક સ્લાઇડ બનાવવા પડે. આવી એક કાચની પારદર્શક પટ્ટી આવે અને એને આપણે સ્લાઇડ કહીએ. કોઈ પણ વસ્તુ જોવી હોય તો એ વસ્તુનું પાતળું પડ આપણે સ્લાઇડ ઉપર મૂકી દેવાનું, અને કેટલાક એને પ્રવાહી અભિરંજક દ્રવ્ય આવે, જેમ કે આયોડીન, ગ્લિસરીન, મિથિલિન બ્લુ, સેફ્રેલિન, એવા નામ છે અભિરંજક દ્રવ્ય. જરૂર પ્રમાણે એમાંથી વસ્તુને ટીપમાં નાખવાના, અને સ્લાઇડ અને એક કવર સ્લિપ આવે, નાની ચોરસ કાં તો ગોળ કવર સ્લિપ આવે, એકદમ પાતળી પારદર્શક હોય, એને આપણે ટાંકી દેવાનું. એટલે શું થશે કે આપણે સ્લાઇડને લાંબો સમય સુધી સાચવીને રાખી શકીએ. અને આ સ્લાઇડને ક્યાં મૂકવાનું? આ પ્લેટ ઉપર મૂકી દેવાનું, બરાબર. અને સૂક્ષ્મદર્શક યંત્રને
સામેથી પ્રકાશ આવતો હોય તેવી દિશામાં ગોઠવવાનો અને અહીં અરીસો આપેલો છે હવે અરીસો કેમ આપેલો કે અહીં આપણે વસ્તુ મૂકી છે ને બરાબર સ્લાઇડ પર તો અરીસા પર પ્રકાશને કિરણો પડશે અને અથડાઈને આ ભાગ પર આવે એટલે અહીં પ્રકાશના પરાવર્તનને કારણે આપણે ઉપરથી આ રીતે જોઈશું ને અને ત્રિકોણ દ્વારા તો આપણે એ રીતે આપણે પ્રકાશને કારણે સ્પષ્ટ જોઈ શકીએ અહીંયા આ રીતે ફેરવીશું એટલે જુઓ આ લેન્સ જે ઉપર જશે નીચે આવશે મતલબ તમે કેમેરા ફોટો કાઢો છો મોબાઈલમાં ઝૂમ ઇન કરો ઝૂમ આઉટ કરો છો બરાબર છે ને બધું તો એના વડે જે પણ સાઈડમાં વસ્તુ છે એ ઝૂમ ઇન થશે ઝૂમ આઉટ થશે એ રીતે આપણે સ્પષ્ટ રીતે એડજસ્ટ કરીને સૂક્ષ્મ દર્શક યંત્રમાં જોઈ શકીએ છીએ એટલે આવી નરી આંખે ન દેખાતી વસ્તુને આપણે જોવા માટે સૂક્ષ્મ દર્શક યંત્રનો ઉપયોગ કરીએ છીએ એ પણ કેટલા ઘણા બધા પ્રકારના હોય કેટલાક સાદા હોય છે કેટલાક ડિજિટલ હોય છે બરાબર આ બેટરીને જોવું હોય તો આપણે આ સાદા સૂક્ષ્મ દર્શક યંત્રથી જોઈ શકીએ નહીં એના માટે વેબ ડિજિટલ માઇક્રોસ્કોપ જોઈએ ઓકે તો બાળ મિત્રો તમને આ ઘણા બધા જીવ વિજ્ઞાનને લગતા મોડલોની સમજ આપી તો આશા રાખું છું કે તમને બધાને સમજ પડી હશે અને કોઈને કંઈમાં ના સમજ પડી હોય તો કોઈને પ્રશ્ન છે કોણ જવાબ આપશે આપણા હૃદયનું કદ કેટલું હોય આપણા શરીરના હાડપિંજરમાં સૌથી મોટું હાડકું કયું છે પગમાં પણ રહ્યું પગમાં પણ રજા હાલતા છે ને રોશની ટીચર હવે સમજાવશે ઓકે થેન્ક યુ